ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. આવી ધોરણ 5ની અંદર આપણે આસપાસ વિષય ભણીએ છીએ. આસપાસ વિષયની અંદર આપણે ચેપ્ટર 9 જોઈએ છીએ. 9 ચેપ્ટરમાં આપણે પેજ નંબર 84 જ પહોંચ્યા હતા. ત્યાં આપણે ચર્ચા કરો ત્યાં પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ, તમે જુઓ આ ફોટો દેખાય છે, દેખાય છે ને? શેનો ફોટો છે એ જોઈને કે મને જુઓ. ફરતી કોર્સો છે, બરફ છે, માણસો ચાલે છે, બરાબર? આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ. હવે આપણે એના ઉપરથી પ્રશ્ન જોઈએ. હવે તમારે ચર્ચા કરવાની છે. તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? તો આપણે જણાવી દઉં, મારા મતે ઝેરી જંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો. એના પછીનો પ્રશ્ન જોઈએ. પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય કેમ? તો પર્વતારોહણ સિવાયની નીચેની પ્રવૃત્તિઓ પણ સાહસિક ગણી શકાય. નંબર 1, પહાડી નદી પાર કરવી. નંબર 2, પેરાશૂટથી કૂદવું. નંબર 3, સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડની સહાયથી તરવું. નંબર 4, તાડ કે નાળિયેરના ઝાડ પર ચડવું. નંબર 5, બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું. આ બધી પ્રવૃત્તિઓ સાહસિક ગણાય. હવે વિદ્યાર્થીઓ, આપણે એના કીધું, કલ્પના કરો અને લખો. તમે પર્વત ઉપર છો, ત્યાં તમને કેવો અનુભવ કરો છો? તમે શું જોઈ શકો છો કે તમને ત્યાં શું કરવું પસંદ છે? તો વિદ્યાર્થીઓ, હું મારી વાત કરું છું કે મને પર્વત ઉપર ખૂબ જ સુંદર અનુભવ થઈ રહ્યો છે. આપણે પર્વતની ઉપર પહોંચાવે તો બહુ મજા આવે ને, એમ ખૂબ જ સુંદર અનુભવ થઈ રહ્યો છે. પર્વતની ચારે બાજુ આસમાની આકાશ દેખાઈ રહ્યું છે. નીચેની જમીન ખીણું, વહેતા ઝરણા, ખાસ પ્રકારના ઝાડ, દૂરનું ગામ, ટેકરા પરના ઘર, આજુબાજુના ઝૂંપડા, ખીણમાં ચરતા બકરા અને ઘેટા, કામ કરતા માણસો ઘણા જ નાના દેખાઈ રહ્યા છે. હું ખૂબ જ ઊંચાઈ પર છું એવું મને લાગી રહ્યું છે. મને પર્વત પર કુદરતે રચેલું સૌંદર્ય અને તેનો નજારો ખૂબ જ આનંદદાયક અને આહલાદક લાગે છે. જોયું ને વિદ્યાર્થીઓ, આવું આપણને અનુભવ થાય જો આપણે પર્વત ઉપર કે ત્યાં હોય તો, અને આપણે કેવું બધું દેખાય એ આપણે જોયું, અને ત્યાં શું કરવું પસંદ છે એ પણ આપણે જોયું. હવે આપણે પર્વતની ટોચ ઉપર એકલા શું કહે છે વિદ્યાર્થીઓ? પર્વતની ટોચ પર રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું, તેઓ નીચે આવી શક્યા નહીં. ઠંડી અને ડરાવણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતા. વિદ્યાર્થીઓ, બચેન્દ્રી પાલ જ્યારે નાના હતા ત્યારે એની જોડે આવું બન્યું હતું કે ગઢવાલના વિસ્તારના નાકોરી ગામમાં મોટા થયા. એ ક્યાં મોટા થયા વિદ્યાર્થીઓ? ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા. જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમને સારી રીતે તાલીમ પણ આપી અને 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે તેમની પસંદગી થઈ.
હવે આપણે જોઈએ બરફનું તોફાન. બરફનું તોફાન કેવી રીતના આવ્યું એના વિશે જોઈએ. તો 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 7300 મીટરની ઊંચાઈ ચઢી થાકી હતી. ટીમે તંબુ બાંધ્યો, સૂઈ ગયા. રાત્રિના આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો, પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ ઉડી ગયા. કંઈક ખૂબ જ ભારે તેમની સાથે અથડાયું. ભયંકર બરફનું તોફાન હતું. શું હતું વિદ્યાર્થીઓએ? બરફનું તોફાન. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને માથામાં લાગ્યું. બરફમાં દટાઈ એટલે થોડુંક લાગે પણ ખરી ને, માથામાં લાગ્યું પણ હતું. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બાકી બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવી ગયા, પરંતુ બચેન્દ્રી આગળ વધી. ધીમે ધીમે પહાડી તરફ ચડી અને બચેન્દ્રી 8600 મીટર ઊંચે માઉન્ટ એવરેસ્ટ, જે નેપાળમાં સાગરમાથા કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1:07 પગ મૂક્યો. એને તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા. એક જ સમયે પહાડીનો ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ ન હતું. કોઈ સરકે તો કોઈ 1000 ફૂટ નીચે આવે એવી હાલત ત્યાં હતી. બચેન્દ્રી અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો. કુહાડી સ્થિર બરફમાં ખોદી દીધી અને તેના કડીની જેમ તેનો ઉપયોગ કરી તેઓએ પોતાના દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને સાથે ઊભા રહી શક્યા. એક તો ઠંડીથી ધ્રુજતા હતા, ખૂબ જ ઉપર હતા અને ઠંડક પણ વધારે હતું, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે માથું નમાવ્યું અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. કેટલી મિનિટ વિતાવી વિદ્યાર્થીઓ? 43 મિનિટ. એવરેસ્ટની ટોચ પર પ્રથમ ભારતીય મહિલા બચેન્દ્રી પાલ હતી અને દુનિયાની 5મી, બરાબર, ભારતની પ્રથમ અને દુનિયાની 5મી મહિલા હતી. ફોટો બચેન્દ્રી પાલનો, બરાબર. આપણો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો માઉન્ટ એવરેસ્ટ પર્વત ઉપર, એ તમે ફોટો જોઈ શકો છો એને, બરાબર. આટલી અને ખુશી પણ મળી. કોને પાડ્યું? કલ્યાણી રઘુનાથન. હવે આપણે એના થોડા પ્રશ્ન પણ જોઈએ. પ્રશ્ન 1. બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? હવે આપણે એનો જવાબ જોઈએ. બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ ઉપર ચડવાની સિદ્ધિ મેળવી અને તેના પ્રતીક રૂપે તથા પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી મેળવો. આપણે એનો જવાબ જોઈએ. મેં આપણો રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતાના દિવસે અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમયે ફરકાવેલો જોયો છે. 1. આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશની ઓળખનું પ્રતીક છે. તેનો આકાર લંબચોરસ છે. તેમાં 3 રંગોના સરખા માપના પટ્ટા છે, તેથી તેને ત્રિરંગો પણ કહે છે. રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરનો પટ્ટો કેસરી, વચ્ચેનો સફેદ અને નીચેનો લીલા રંગનો પટ્ટો છે. આપણા રાષ્ટ્રધ્વજની માહિતી કે તો આટલી આપણે આપવી પડે. હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ. 6-8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે ભાત પસંદ કરી છો, બરાબર, એ સમજાવવાનું છે.
તો આપણે શું કરવાનું વિદ્યાર્થીઓ? હજી તમને કહી દઉં કે રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં મધ્યમાં ભૂરા રંગનું ચક્ર છે અને આપણે અશોક ચક્ર કહે છે અને એમાં 24 આરા છે. ઈસવીસન 1947માં ત્રિરંગા ધ્વજને સ્વતંત્ર ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થીઓ, આપણા રાષ્ટ્રધ્વજની માહિતી કહીએ તો તમારી પાસે જેટલી માહિતી રાષ્ટ્રધ્વજની હોય એ લખવાની છે. પછી આપણે 6-8 બાળકોના જૂથ બનાવવાનો પ્રશ્ન કીધો છે ને, એ આપણે જોઈએ. તો વિદ્યાર્થીઓ, આપણે શું કરવાનું? પહેલાં જૂથ બનાવવાનું 6-8 બાળકોનું. પછી જૂથ માટે શું કરવાનું? દરેક જૂથમાં એક એક રાષ્ટ્રધ્વજ રાખવાનો. પછી આપણે એમ પ્રશ્ન પૂછીએ છીએ, તમે શા માટે તે ભાત પસંદ કરી એ સમજાવવાનું છે. પછી આપણે એને વાત સમજાવવાની છે. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે ક્યાં? તો આપણે કહીએ કે હા, મેં બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે. કઈ કઈ જગ્યાએ? તો આપણે ટીવી ઉપર તો જોયો જ હોય, એટલે આપણે લખીએ કે હા, રવિવારે મેં ટીવી ઉપર ભારત ઓસ્ટ્રેલિયાની મેચ રમાતી હતી, તેમાં પણ બતાવવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનના પ્રમુખ ભારતની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ તેમની ગાડી ઉપર તથા તેમના ભવન, તેમની મંત્રણા હોય ત્યારે પણ તે દેશનો રાષ્ટ્રધ્વજ ટીવીમાં જોયો છે. એવી રીતે આપણે જુદી જુદી રીતે બીજા દેશનો પણ રાષ્ટ્રધ્વજ જોઈએ છીએ, ક્યારેક ટીવીમાં, ક્યારેક કંઈ સ્પોર્ટ્સમાં, ક્યારેક કંઈ એના વડાપ્રધાન કે એ આપણા દેશમાં આવ્યો હોય ત્યારે એમ આપણે જુદી જુદી રીતે જોયો હોય છે. આપણે શું શીખ્યા? પર્વત ચડવો કેમ સાહસ ભર્યો અને પડકારરૂપ છે સમજાવો. જો તમારે પર્વત ચડવાનો હોય તો તમે કેવી તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો? તમારા શબ્દમાં કયો? હવે વિદ્યાર્થી, હું તમને એ સમજાવી દઉં. પર્વત પર ચડવું ખૂબ જ મુશ્કેલ ભર્યો કાર્ય છે. જવાબ કહું છું કે પર્વત પર ચડવું ખૂબ જ મુશ્કેલ ભર્યો કાર્ય છે. તેમ કરવામાં પડી જવાનો, ઈજા થવાનો, થાક લાગવાનો અને જીવ જવાનો પણ ખતરો રહે છે. આથી પર્વત પર ચડવું એ સાહસ ભર્યું અને પડકારરૂપ છે. જો મારે પર્વત પર ચડવાનું હોય તો સૌપ્રથમ કોઈ પર્વતારોહણ સંસ્થામાં એક સારા પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લો. પર્વત પર ચડવા માટે કેવી સજ્જતા કેળવવી તે બાબત સારી રીતે શીખી લો. પર્વત ચડતી વખતે હું મારી સાથે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજા નાસ્તા વગેરે વસ્તુ પણ સાથે લઈ જઈશ. આ વિદ્યાર્થીઓ, જો આપણે આવી જગ્યાએ ક્યાંય જવાનું થાય તો આ બધી વસ્તુનું સાથે રાખવું અને આપણને ઉપયોગી થાય. હમણાં તમને એમ કીધું એ વિદ્યાર્થીઓ, ગિરનાર ચડવાનો છે તો તમે વસ્તુ સાથે રાખો ને, પહેલાં તો તમે થોડું પાણી ને લીંબુ ને એવું બધું સાથે લઈ લ્યો, થોડીક બરાબર પેપર ને ચોકલેટ ને એવું, કે તમને વચ્ચે કંઈ તકલીફ થાય નહીં. થોડોક નાસ્તો ને બધું લઈને ઉપર ચડો. એમને એમ ચડીએ તો શું થાય એ તમે સમજી શકો. ભૂઈ ખાઈ રહેવું પડે, તરસ પણ છુપાવવી પડે, કારણ કે તરસ ન છુપાઈ શકે પાણી વગર, એટલે પાણીને બધું સાથે લેવું પડે. હવે વિદ્યાર્થીઓ, આપણો પાઠ 9મો છે એ અહીં પૂર્ણ થાય છે. એમાં તમારે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કહેજો. 9મા પાઠની અંદર આપણે શીખા ચઢીએ ઊંચા ચઢાણમાં જોયું ને વિદ્યાર્થીઓ, આપણે કે આપણે ઊંચું ચઢાણ ચઢવું હોય તો એના માટે કેવું કરવું પડે, એના માટે ઘણી તકલીફ પણ સહન કરવી પડે તો આપણે ત્યાં સુધી પહોંચીએ. એમાં હેરાન પણ થાય અને ખુશી પણ મળે, પણ જ્યારે મંજિલ સુધી પહોંચાય ત્યારે પહોંચી જાય ત્યારે આપણને ઘણી ખુશી મળે. જ્યારે ચડી જાય ને ત્યારે શરૂઆત વચ્ચે વચ્ચે આપણને એવો એ વિચાર આવે, હવે અંતથી આગળ જવું નથી, અડધેથી મૂકીને હાલતા ઘણાને એવો વિચાર આવે. 50 જણા હોય ચડવામાં
નથી, 50 થી 50 નથી ચડી શકતા, 50 માંથી 25 તો અડધેથી જ નીકળી જાય કે આપણાથી એટલું બધું થશે નહીં, બાકીના 25 એમ કે હાલોને ચડાઈ જશે, પણ એમાં એ પાછો 75% સુધી પહોંચે ને તો એમાંથી પણ અડધા નીકળી જાય છે. પછી જોઈએ તો 10 એક જણા જાય છે, 10માંથી છેલ્લે 80-85% વધી જાય, પછી એમાંથી 5 જ જણા ત્યાં છેલ્લે સુધી જાય છે. 5માંથી પણ 1 કે 2 જ વ્યક્તિ ત્યાં સુધી પહોંચી શકે છે, બધા પહોંચી શકતા નથી. એમ આ એમ આપણે જોઈએ તો કે ચડવું એ સહેલું નથી. બચેન્દ્રી પાલ આપણે છે બરાબર, આપણા દેશની એ પ્રથમ મહિલા બની, કારણ કે એને જોયું, એને શું કીધું કે એને ગમે તે રીતે ત્યાં સુધી પહોંચવું હતું અને પહોંચી ગઈ. બાકી એને આપણને કીધું કેટલાય અડધેથી પાછા આવતા રહ્યા હતા, એમ એને એવું કર્યું નહોતું. દુનિયાની 5મી અને આપણા દેશની પ્રથમ મહિલા હતી. હવે વિદ્યાર્થીઓ આપણું સેશન અને પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ.